હું છું નૈમિષા અને સુપર સહેલિયામાં તમારું સ્વાગત છે. દરરોજ જે બે નવી નવી વિડીયો જોવા માટે સુપર સહેલિયાને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવો, તેમાં ઓલ સિલેક્ટ કરો જેનાથી તમને ઓલ નોટિફિકેશન્સ મળશે. અઢીસો ગ્રામ પરવર છે, તેને આપણે સરસ રીતે ધોઈ આજુબાજુના ડીટા કાઢી અને તેની છાલ કાઢી નાખીશું. છાલ કાઢ્યા બાદ આપણે તેને આડા આડા સમારીશું અને વચ્ચે જો કડક બિયા આવશે તો તેને આપણે કાઢી લઈશું. બધા જ પરવર આવી રીતે આપણે તૈયાર કરી દઈશું. હવે એક કઢાઈમાં રાઈનો વઘાર કરીશું અને સાથે થોડુંક જીરું પણ આપણે એડ કરીશું. આ પરવર પ્યાજની સબ્જી છે જેને આપણે નોન ગુજરાતી રીતથી બનાવી રહ્યા છે. સાથે લાંબા કાપેલા લીલા મરચાં આપણે વઘારમાં જ એડ કરી દઈશું અને જે ડુંગળી છે તેને આપણે ઊભી ઊભી કાપી એટલે પરવરના શેપમાં જ આપણે ડુંગળીને પણ કાપી લઈશું. અહીંયા 250 ગ્રામ પરવર સાથે બે ડુંગળી લીધી છે મીડિયમ સાઇઝની. ડુંગળી હાફ ફ્રાય જેવી થઈ જાય એટલે આપણે તેમાં નાખી દઈશું કાપેલા પરવર. હવે પરવર થોડાક આપણે કડક પડશે અને તેને ચડતા પણ થોડી વાર લાગશે એટલે તેના માટે આપણે મીઠું ભભરાવી દઈશું અને થોડું પાણી આપણે શાકમાં અંદર જ નાખી દઈશું. થોડું થોડું પાણી નાખીશું અને આપણે તેને ઢાંકી અને ચડવા દઈશું. ખૂબ જ સરસ પંજાબી રેસીપી પરવરના શાકને ક્યારેક ક્યારેક તમે લગ્ન પ્રસંગમાં અને ખાધું પણ હશે. વચ્ચે 2-3 વાર આપણે તેને ઉપર નીચે કરીશું, હલાવીશું અને ટેસ્ટ કરી જોઈશું કે પરવર ચડ્યા છે કે નહીં. થોડી કચાશ હજુ જણાય છે, ફરીથી આપણે થાળીની ઉપર પાણી મૂકી અને પરવરને ચડવા દઈશું. પરવર પ્યાજનું શાક તૈયાર છે. આપણે તેને લાલ મરચું અને સ્લાઇટ ગરમ મસાલો નાખી અને તેને પંજાબી ટેસ્ટ આપીશું. તો ચાલો, આપણું પરવરનું શાક સર્વ કરવા માટે રેડી છે.